नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय कंप्यूटर प्रकरण नंबर 3 सिंथिग वडे एनिमेशन। विद्यार्थी मित्रों, आगळना प्रकरण में आपने सिंथिग ना इंटरफेस विषय बात करी थी, एना बधा टूल्स विषय आपने जोयुं। એટલે હવે આ પ્રકરણમાં આપણે એનિમેશન બનાવીશું। મૂળભૂત કલાકૃતિઓ તૈયાર કરી અને તેમાં ફેરફાર કરવા માટે જુદા જુદા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ આપણે જોયું। તો ચાલો હવે ચિત્રને આપણે જીવંત બનાવવા એટલે એનિમેશન કેવી રીતે કરવું તે શીખીએ। આપણે અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે એનિમેશન એટલે સમયાંતરે ચિત્રના દ્રશ્યમાં પરિવર્તન, સમય સાથે ચિત્રને સાંકળવામાં આવે છે। બીજા શબ્દોમાં કહીએ તો એનિમેશન નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા છે, ચિત્રને સમય સાથે સાંકળવામાં આવે છે। એટલે ચિત્ર હલનચલન કરતું હોય તેવું લાગે અથવા તો એ આપણને એનિમેટેડ અસરવાળું જોવા મળે છે। તો આપણે એની મૂળભૂત બાબતોની ચર્ચા કરીએ। સૌથી પહેલાં તો આપણે જોઈએ એનિમેશન। તો એનિમેશન એ નિયત સમયમાં દર્શાવાતી એક પછી એક છબીઓની હારમાળા છે, ચોક્કસ ફ્રેમમાં ચોક્કસ સમય સાથે એને સાંકળવામાં આવે છે, એની હારમાળા છે જેમાં ચિત્ર કે આકૃતિને જીવંત લાગે તેવી બનાવવા સાંખ્યિક છબીઓ, જેને આપણે ડિજિટલ ઇમેજ કહીએ છીએ, કમ્પ્યુટરમાં જે આપણે ફોટો જોઈએ છીએ તે બધા, એને એક પછી એક રજૂ કરવામાં આવે છે। એનિમેશનમાં ઉપયોગમાં લેવાની છબીઓને પહેલાં તૈયાર કરવામાં આવે છે, પહેલાં એને કમ્પ્યુટરમાં અથવા તો ડિજિટલ કેમેરાથી એને ફોટો પાડવામાં આવે છે, ત્યારબાદ તેને ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે। પહેલાં બધી ચિત્રો બધા તૈયાર કરવામાં આવે, પછી એને એ રીતે ગોઠવવામાં આવે, સમય સાથે સાંકળવામાં આવે। આ પ્રકારના એનિમેશનને ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન તરીકે ઓળખવામાં આવે છે। એક ફ્રેમ પછી બીજી ફ્રેમ ઉપર ચિત્ર જતું હોય તો એ પ્રમાણે સમય સાથે સાંકળવામાં આવે છે। ફ્રેમને દસ્તાવેજમાં સમયની અવધિ રૂપે દર્શાવાય છે, ચોક્કસ સમય હોય કે 2 સેકન્ડનું કે 5 સેકન્ડ સુધીનું એ મૂવમેન્ટ થશે ત્યાં સુધી એ ચાલશે। એમાં દરેક ફ્રેમમાં સમયાંતરે દર્શાવવા માટેના કેટલાક ઓબ્જેક્ટ હોય છે। આમ ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનમાં દરેક છબીમાં નાનો ફેરફાર સર્જવામાં આવે છે, થોડાક અંતરે મૂકવામાં આવે અથવા તો થોડીક ઇફેક્ટ આપીને વળી ફ્રેમ આપવાને, ફરીથી પાછું થોડીક અસર આપીને ફરીથી ફ્રેમ એડ કરવાની, એવી રીતે અસર આપવામાં આવે છે એમાં। એટલે પછી બધા ફ્રેમ બાય ફ્રેમ આપણને સર્જન જોવા મળે છે, ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે પછી। અને આ પદ્ધતિ ધીમી અને કંટાળાજનક છે, કેટલી વખત આપણે એડ કરવી જોઈએ ફ્રેમો, બરાબર 50 ફ્રેમો 100 ફ્રેમો મૂકવી હોય તો એટલા ચિત્રોને એની સાથે એડ કરવું, જોઈન્ટ એ બધાને ઇફેક્ટ આપવી, કંટાળાજનક છે। તેમાં ઘણો સમય અને સંશોધનોની જરૂર પડે છે, બધું થોડું ગોઠવવામાં કંટાળાજનક છે એમાં। જ્યારે કી ફ્રેમ મારફત એનિમેશન તૈયાર કરવાની પદ્ધતિ એક સરળ પદ્ધતિ છે। કી ફ્રેમ એવી વસ્તુ છે કે તમે શરૂઆતથી અંત સુધી સિલેક્ટ કરો એટલે બાકીની વચ્ચે બધી ફ્રેમો એડ થઈ ગઈ સમજી લો તમે, બરાબર એક જગ્યાએથી બીજી જગ્યા સુધીનું એમાં અંતર આવી જાય છે એમાં। કી ફ્રેમ એટલે એવી ફ્રેમ કે જેમાં આપણે કોઈ ઓબ્જેક્ટના ગુણધર્મોમાં થયેલ ફેરફારને રાખીએ છીએ। કી ફ્રેમનો ઉપયોગ કરવા તમારે ઓબ્જેક્ટની શરૂઆતની અને આખરની સ્થિતિ દર્શાવવી પડે છે એમાં, કે ભાઈ અહીં શરૂઆત 0-1 થી છેલ્લે એન સુધી દર્શાવો તમે એટલે અહીંયા સુધીની ફ્રેમો સિલેક્ટ થઈ જશે એમાં। તેની વચ્ચે આવતી ફ્રેમ આપમેળે જ સિન્થિંગને સમજાઈ જાય છે એમાં, એટલે બધાના ક્રમ આપવાની જરૂર રહેતી નથી, એટલે બધી આપણે ફ્રેમો એડ કરવાની જરૂર રહેતી નથી, ખાલી તેની રેન્જ આપી દઈએ એટલે એ ચાલે છે અને તેથી તે દર્શાવવાની જરૂર રહેતી નથી। ઉદાહરણ તરીકે
ધારો કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ સરકતું જતું એક વર્તુળ બતાવવું છે, ડાબી બાજુથી એ જશે અને જમણી બાજુ પહોંચી જશે, તો અહીં તમારે ડાબી બાજુ પહેલી કી ફ્રેમ બનાવવી પડશે અને જમણી બાજુ છેલ્લી કી ફ્રેમ મૂકવાની રહેશે. આ બંને વચ્ચેની જરૂરી તમામ ફ્રેમ આપમેળે દોરાઈ જશે. શરૂઆતનું ફ્રેમનું સ્થાન આપી દીધું એટલે અહીંયાથી પછી તમે છેલ્લે અંત સુધીના ફ્રેમનું સ્થાન આપો એટલે વચ્ચે ઓટોમેટિક બધી કી ફ્રેમ દોરાઈ જશે. આ રીતે અપાતી આવી અસરને ટ્વિનિંગ કહેવામાં આવે છે. ટ્વિનિંગ જે છે એ એક એવી પ્રક્રિયા છે જે બે કી ફ્રેમની વચ્ચે આવનારી ફ્રેમની સંખ્યા ગણી કાઢે છે કે ભાઈ આમાં આટલેથી અહીંયા અહીંયાથી અહીંયા સુધી આટલી કી ફ્રેમ એડ થશે. આ પ્રકારના એનિમેશનને સેલ એનિમેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે કમ્પ્યુટરમાં આ પ્રકારના એનિમેશનને રાખવામાં આવે છે. ઉપયોગકર્તા દ્વારા કેટલું દોરવું પડે અને કમ્પ્યુટર દ્વારા કેટલું આપમેળે દોરાઈ જાય એ તફાવત જ જુદા જુદા એનિમેશન સોફ્ટવેરને એકબીજાથી જુદા પાડે છે. આપણે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ઇમેજ જાય ત્યાં સુધીમાં એની આકૃતિ બદલાઈ જાય અથવા તો ત્યાં સુધી એ સ્થાન સુધી ગતિ કરે છે એમાં, બરાબર. કમ્પ્યુટર એનિમેશનનો એક અન્ય એક બીજો પ્રકાર જેને કાઇનેમેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે કાઇનેમેટિક્સ પદ્ધતિમાં શું થશે એનિમેશનમાં, તો કે આ પદ્ધતિ કોઈ ઓબ્જેક્ટની ગતિ અને હલનચલનનો અભ્યાસ છે. જેવા કે ચાલતો માણસ, દોડતો ચિત્તો, એવી રીતની એમાં અસર આપવામાં આવશે જુદી જુદી. કોઈક એનિમેશનમાં આપણે મોર્ફિંગ તરીકે ઓળખાતી અસરનો ઉપયોગ કરીએ છીએ. મોર્ફિંગ એટલે વિદ્યાર્થી મિત્રો એવું કે તમે ગોળ દોરેલું હોય ડાબી બાજુ તો અહીંયાથી જમણી બાજુ પહોંચતા પહોંચતા એ છે ને ચોરસ થઈ જશે, એવી ઇફેક્ટ મૂકી શકાય, બરાબર. અથવા તમે ડાબી બાજુ ફોટો મૂકેલો હોય તમે, બરાબર, કોઈ પણ વ્યક્તિનો, તો એ ફોટો સામેની સાઈડ પહોંચશે ત્યારે એ બીજા વ્યક્તિમાં રૂપાંતરિત થઈ જશે, આવી એક ઇફેક્ટ આવશે એને, બરાબર. જાહેરાતો આપણે જોઈએ છીએ એમાં, જેને મોર્ફિંગ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે એવી ટીવી જાહેરાત જોઈ હશે કે તેમાં એક વ્યક્તિનો ચહેરો દર્શાવાય અને થોડીક જ પળોમાં તે વ્યક્તિનો ચહેરો બદલાઈને બીજી વ્યક્તિનો ચહેરો થઈ જાય છે. આવી અસર જે થતી હોય એને મોર્ફિંગ કહેવાય અને એના માટે કેટલાક એનિમેશન સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે. હવે એનિમેશન બનાવવું, તો ચાલો આપણે આપણું પહેલું એનિમેશન બનાવીએ જેમાં એક વર્તુળ ડાબી બાજુથી સરકતું સરકતું જમણી બાજુ જતું હોય તેવું દેખાય. આવું એનિમેશન બનાવવા માટે નીચેના પગલાં અનુસરો. પહેલાં તો સિનફિગ શરૂ કરો. સિનફિગ શરૂ કરવા માટે એપ્લિકેશન મેનુમાં જવાનું, જો લિનક્સ હોય તો એમાં ગ્રાફિક અને એમાંથી સિનફિગ પસંદ કરો એટલે નવી ફાઇલ ખુલશે, બરાબર. આપણે જોઈએ, ચાલો એ આ સિનફિગ ચાલુ કર્યું. ચાલો એને વ્યવસ્થિત ગોઠવી દેવાનું છે, એવી રીતે આપણે જરૂરિયાત હોય એવી રીતે બધા સ્ક્રીનને જરૂરિયાત મુજબ ગોઠવી દેશું, બરાબર. હવે શું કીધું છે એમાં, તો આગળ વાંચતા જઈએ, જોતા જઈએ. એક નવી ફાઇલ ખુલશે, નવી ફાઇલ ખુલી ગઈ છે. જુઓ તમે, નવી ફાઇલ આપણી પાસે અહીંયા છે. આ નવી ફાઇલ માટેનો આ કેનવાસ વિન્ડો આપણને જોવા મળે છે. હવે એમાં કેરેટ, એમાંથી એડિટ અને પ્રોપર્ટી પર ક્લિક કરો. આપણે જવાનું છે આ કેરેટ, કેરેટ અહીંયા આવશે. જુઓ તમે, આપણે વાત કરી હતી ત્રિકોણ જેવું અહીંયા આવશે તે, એમાં એડિટ અને એમાં પ્રોપર્ટી. હવે એમાં શું કહ્યું છે એમાં, તો કે કેનવાસ પ્રોપર્ટી આપણે જોવા મળશે આમાં. એમાં અહીંયા નામના ખાનામાં તમે નામ આપો અને ડિસ્ક્રિપ્શનમાં જે કંઈ વિવરણ લખવું એ લખી શકાય એમાં. અને અહીંયા સામાન્ય રીતે 5 સેકન્ડ હોય છે, જે 2 સેકન્ડ કરવું છે આપણે. અને સ્ટાર્ટ ટાઈમ એનો જે છે એ 0 ફ્રેમથી થાય છે, બરાબર. તો હવે જુઓ તમે, આ સીન ફેક
એમાં અહીંયા નામ આપવાનું, કોઈ પણ સર્કલ આપણે નામ આપી દીધું, અહીંયા ડિસ્ક્રિપ્શન લખવું હોય બરાબર તો ગમે તે લખી શકાય. માય ફર્સ્ટ એનિમેશન જે રાખવું હોય તે ગમે તે રાખી શકાય. હવે એમાં અહીંયા ટાઈમ, આ ત્રણ અહીંયા ટેપ જોવા મળશે, ઇમેજ, ટાઈમ અને અધર. તો એમાંથી આપણે ટાઈમમાં જવાનું છે. સામાન્ય રીતે બાય ડિફોલ્ટ અહીંયા સેકન્ડ 5 હોય છે એન્ડ ટાઈમની, જે આપણે કરશું 2 એપ્લાય અને ઓકે. જો તમારા પ્રથમ એનિમેશનનું નામ અને વર્ણન દર્શાવો, આપણે આપી દીધું. એનિમેશનને મૂવિંગ સર્કલ નામ આપ્યું છે, માય ફર્સ્ટ એનિમેશન એ વિવરણ આપી દીધું. વર્ણન ટેબ પર ક્લિક કરી એન્ડ ટાઈમના ખાનામાં 2S ટાઈપ કરી દીધું છે, એનો અર્થ એ થાય કે તમારું એનિમેશન 2 સેકન્ડનું થશે. સામાન્ય રીતે આ સમય 5 સેકન્ડનો ગોઠવાયેલો હોય છે. ઓકે બટન ઉપર ક્લિક કરો એટલે પ્રોપર્ટી ડાયલોગ બંધ થશે અને આપણે કરેલ ફેરફાર જોઈ શકાય છે. હવે આપણે વર્તુળ દોરવું પડશે. ફોરગ્રાઉન્ડ રંગ પર ક્લિક કરીને અથવા તો પેલેટનો ઉપયોગ કરીને વર્તુળનો રંગ પસંદ કરો. પાછળથી પેરામીટર પેનલનો ઉપયોગ કરીને પણ આપણે રંગ બદલી શકીએ છીએ. એટલે હાલ આપણે વર્તુળમાં રંગ પૂરવા માટે ફિલ કલર માટે પીળો રંગ પસંદ કરીએ છીએ. એ પછી સર્કલ ટૂલ પસંદ કરી અને એક વર્તુળ દોરો. તો વર્તુળ દોરવા માટે આપણે પહેલાં તો આવી રીતે સર્કલને સિલેક્ટ કરશું, અથવા તો જે કલરનું છે ફિલ કલર એ કલર સિલેક્ટ કરીશું બરાબર. પછી સર્કલ અહીં આપણે દોરીશું. આઉટલાઈનને બધું કાઢી નાખીએ. આપણે એના ટૂલ્સમાં જઈને આપણે ખાલી ક્રિએટ સર્કલ લેયર, બીજું બધું કાઢી નાખવાનું છે. એ કયા સાદું આપણને સર્કલ જોવા મળે છે બરાબર. જુઓ તમે ચાલો આગળનું સર્કલ છે એને આપણે રિમૂવ કરી દઈએ. ચાલો ફરીથી દોરીએ સર્કલ. હા દોરી બરાબર. બાજુમાં બધા જે ઓપ્શન હતા એ બધા કાઢી નાખ્યા છે અહીંયાથી. આ બાજુ જે આપણે ટૂલ્સમાં હતા અહીંયા, હા એ બધા અહીંયાથી. ચાલો હવે શું કહ્યું છે એમાં, તો એ પ્રમાણે જોઈએ. વર્તુળમાં ફેરફાર કરવા માટે ટ્રાન્સફોર્મ ટૂલનો ઉપયોગ કરવો, એટલે એવું કહેવા માગે છે એમાં કે આને તમારે નાનું મોટું કરવું હોય તો આ ટ્રાન્સફોર્મ આ એરો છે એનાથી થઈ શકે બરાબર. આગું પાછું લઈ જવું હોય, નાનું મોટું કરવું હોય એમ તો થઈ શકે એમ બરાબર. હવે આગળ વાત કરીએ. આવી રીતે સર્કલ દોરી દીધું આપણે. હવે જેનું એનિમેશન કરવાનું છે તે ઓબ્જેક્ટ સાથે હવે આપણે તૈયાર છીએ. એનિમેશન શરૂ કરતાં પહેલાં ચાલો આપણે બે વસ્તુ ગતિને સમજી લઈએ. એક તો ટાઈમ બાર અને એનિમેટેડ મોડ બરાબર. આ ટાઈમ બાર છે અને અહીંયા એનિમેટેડ મોડ છે બરાબર. ટાઈમ બાર પર ક્લિક કરો એટલે આમ કરીએ પછી સમયની સ્થિતિ દર્શાવતું નારંગી રંગનું બટન જોઈ શકો છો. હવે આ ટાઈમ બાર જુઓ, આ ટાઈમ બાર છે. અહીં તમે આમ ક્લિક કરશો એટલે આપણને આમાં આવી રીતનું જોવા મળશે. એમાં જુઓ આ 0F 12F એવી રીતે બધું બરાબર. એમાં શરૂઆતમાં 0F ને સિલેક્ટ કરો. હવે તમે આગળના ખાનામાં 0F 1S બરાબર 10F એવું બધું વગેરે કિંમતો જોઈ શકો છો. આ આગળના ખાનામાં આપણે સીધે સીધી કિંમત ટાઈપ કરીને પણ એન્ટર કી દબાવી શકીએ છીએ, એટલે એ બટનનું સ્થાન બદલાશે. આ કિંમત તો સેકન્ડ અને ફ્રેમના આધારે ટાઈમલાઈન પરનું ચોક્કસ સ્થાન દર્શાવે છે. સામાન્ય રીતે પ્રત્યેક સેકન્ડને 24 ફ્રેમમાં વિભાજિત કરવામાં આવે છે. 1 સેકન્ડમાં 24 ફ્રેમ આવે છે. પ્રત્યેક સેકન્ડમાં ફ્રેમની સંખ્યા 24 રાખવામાં આવી છે. ફ્રેમ 0થી શરૂ થઈને 24 સુધી જશે એટલે
જ્યારે એક સેકન્ડ અને 13 ફ્રેમ પસાર થશે તે વખતે આ ખાનામાં 1S અને 13F એવું જોવા મળે છે આપણને, બરાબર? આવી રીતે હવે એનિમેટેડ મોડ ચાલુ કરવો પડશે. એના માટે જમણી બાજુ આપણને આવી રીતનું એક નિશાન જોવા મળે છે. જો અંત સમય શૂન્ય નહીં હોય તો તે દેખાતું હશે. આ બટન પર ક્લિક કરવાથી લાલ રંગનું બની જશે અને કેનવાસની ફરતે લાલ લીટી જોવા મળશે, જેને એનિમેટ એડિટિંગ મોડ તરીકે કહેવામાં આવે છે એમાં, બરાબર? અને આ મોડમાં હોય ત્યારે જ આપણે જે અસરો આપીએ તે જોવા મળે છે એમાં, બરાબર? એટલે ખાસ યાદ રાખવાનું. જ્યારે એનિમેટ એડિટિંગ મોડ સક્રિય ન હોય ત્યારે કોઈપણ પરિબળમાં કરાતા ફેરફાર એનિમેશનની આખી ટાઈમલાઈનને લાગુ પડવામાં આવે છે, તો એ ત્યારે પછી બધી અસર એને આખા ટાઈમલાઈનમાં જોવા મળે છે એમાં. હવે એમ કીધું છે એમાં કે આપણને તમે એનિમેટેડ મોડ ઉપર ક્લિક કરો. જો અહીંયા છે, આના ઉપર ક્લિક કરો એટલે ફરતી બાજુ રેડ કલરની બોર્ડર આવી ગઈ, સીમારેખા આવી ગઈ, બરાબર? હવે એવું કહે છે એમાં કે ટાઈમલાઈન એન્ટ્રી ફિલ્ડ નામના ખાનામાં તમને 0F જોવા મળે છે. હવે એ તો 0F તો અહીંયા જોવા મળે છે, આ રહ્યું 0F, બરાબર? હવે શું કરવાનું એમાં? તો વર્તુળને થોડુંક ફેરવો, વર્તુળને જરાક આગુ પાછું લેવાનું, જ્યાં સ્થાનમાં છે ત્યાંથી થોડુંક જ, એટલે અહીંયા બાજુમાં આપણને આ લિખક જોવા મળી જાય, બરાબર? આગુ પાછું આપણે લઈ લીધું છે. હવે જેથી કરીને તે પ્રથમ ફ્રેમનું સ્થાન નોંધી રહી શકે કે ભાઈ અહીંયાથી શરૂઆત કરવી છે એમાં. ત્યારે જ્યારે આપણે એડિટિંગ મોડ ચાલુ કર્યો પછી પ્રારંભિક સ્થાન તરીકે તમે કાર્ય વિસ્તાર પર નવા સ્થાન ઉપર વર્તુળને ખસેડી શકો. હવે ટાઈમલાઈનના અંત ભાગ ઉપર ક્લિક કરો. હવે શું કરવાનું કે છેલ્લે ક્લિક કરવાનું અને 2S 2 સેકન્ડ ટાઈપ કરવાનું, અથવા તો સીધું થઈ જશે અહીંયા. અને તમે છેડે ક્લિક કરો એટલે અહીંયા 2S આવી ગયું, જોવો તો બરાબર 2S અહીંયા જોવા મળે છે. હવે વર્તુળને જો, હવે વર્તુળને કાર્ય વિસ્તારની જમણી બાજુ સીધી લીટીમાં ખસેડવા તેને શિફ્ટ કી દબાવીને સામે લઈ જાઓ. હવે આપણે સામે લઈ જઈએ, આ વર્તુળ છે એને શિફ્ટ ચાપ દબાવી રાખશો એટલે જરાય આગુ પાછું નહીં થાય, અને સામે લઈને મૂકી દેવાનું, બરાબર? હવે શું કીધું છે, ટાઈમ સ્લાઇડ સ્લાઇડર પર કોઈ પણ સ્થાન પર ક્લિક કરશો એટલે, જો ટાઈમ સ્લાઇડર પર તમે ક્લિક કરશો એટલે એ છબીઓ આપણને જોવા મળશે, અને એને આપણે ટ્વિનિંગ કહીએ છીએ, બરાબર? હવે પ્લે બટન ઉપર ક્લિક કરો, જોઈએ. ચાલો, ટ્વિનિંગ એટલે આ, જો તમે અહીંયા સ્લાઇડમાંથી તમે આમાં તમે લઈ જાઓ એટલે ખ્યાલ આવે છે, જો આવી રીતે બધા ફ્રેમ અહીંયા શરૂઆતથી અંત સુધીમાં ગોઠવાઈ ગયું. હવે તમે પ્લે બટન ઉપર ક્લિક કરશો અહીંયા, ત્યારે આ બાજુથી આ બાજુ ખસતું હોય એવું આપણને જોવા મળે છે, બરાબર? હવે જો ફ્રેમ બાય ફ્રેમ જોવું હોય તો પણ તમે જોઈ શકો છો એમાં. ફ્રેમ બાય ફ્રેમ જોવું હોય તો અહીંયા નેક્સ્ટ ફ્રેમ, બરાબર, શરૂઆતમાં પહેલા લઈ આવીએ અહીંયા. આ શરૂઆતમાં તમે અહીંયા ગોઠવી દેશો, જો એક ક્રમ આવશે. પ્રીવિયસ ફ્રેમ, અહીંથી નેક્સ્ટ ફ્રેમ પાછું જઈ શકાય, અહીંથી છેડે, બરાબર, સીધું જ આ છેડે આ પહેલાં, તો આવી રીતે નેક્સ્ટ ફ્રેમ ઉપર જઈ શકાય છે એમાં. હવે છેલ્લે આપણે આપણા કામનું રેન્ડરિંગ કરવું પડે. હવે રેન્ડરિંગ એટલે તમે આપણે જે ઓબ્જેક્ટ બનાવ્યો છે એના ઉપર અસર આપવા માટે કમ્પ્યુટર દ્વારા ઉપયોગમાં લેવાતો તર્ક એલ્ગોરિધમ. હવે જો રેન્ડરિંગ કરતાં પહેલાં એનિમેટ એડિટિંગ મોડમાંથી બહાર નીકળવું પડે, એટલે આપણે શું કરવું પડશે એમાં? તો કે લાલ ઉપર ક્લિક કરવું પડશે. હવે એનિમેટ મોડમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ. હવે કેરેટમાં જાવ, ફાઇલ અને સેવ. કેરેટમાં જવાનું, આ કેરેટ, ફાઇલ અને આ સેવ નામ આપવાનું છે એમાં. આ નામ આપી દેવાનું,
ગમે તે એની અટક છે SIFZ એ હોય છે અહીંયા સિનફિગની અટક એ હોય છે પછી તમે ડી ડ્રાઈવમાં કે ગમે ત્યાં જ્યાં સેવ કરવું છે ત્યાં રાખી દેવાનું ચાલો સેવ થઈ ગયું છે હવે કેરેટમાં ફાઇલ અને રેન્ડર બરાબર હવે શું કરવાનું પાછું ફાઇલ એમાંથી આ રેન્ડર રેન્ડર આપશો એટલે અહીંયા ડાયલોગ બોક્સ ખુલશે એમાં પીએનજી છે એની જગ્યાએ કરી દેવાનું જીઆઈએફ એટલે જીઆઈએફ ફોર્મેટમાં સેવ થઈ જશે અહીંયા ટાર્ગેટની અંદર પણ જીઆઈએફ સિલેક્ટ કરી લેવાનું રેન્ડર આપી દેવાનું એટલે આપણે જ્યાં ફાઇલ સેવ કરી છે સિનફિગની ત્યાં એક બીજી ફાઇલ બની ગઈ હશે બરાબર હવે આપણે આપણું એનિમેશન નિહાળવા માટે વેબ બ્રાઉઝરમાં એને ખોલવું પડશે બરાબર આપણે વેબ બ્રાઉઝરમાં કેવું દેખાય તો આમથી આમ હલન ચલન કરતું એવું જોવા મળે છે એટલે કી ફ્રેમના ઉપયોગથી એનિમેશન બનાવવું એ આપણે શરૂઆતમાં જોયું નાનું એનિમેશન હવે આ પરિણામ જોવા માટે આપણે એમાં જઈએ બરાબર પરિણામ જોવા માટે શું કરવાનું છે તો કે આને મિનિમાઇઝ કરી દઈએ બધાને આપણે જઈશું હવે ડી ડ્રાઈવમાં આ ડી ડ્રાઈવમાં આપણે સેવ કર્યું છે આ સર્કલ જીઆઈએફ ઇમેજ જુઓ તમે ડાબી બાજુથી જમણી બાજુ સરકતું હોય તેવું લાગે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ એનિમેશન અહીંયા જોયું હવે બીજું એનિમેશન આપણે આવતી વખતે જોઈશું ત્યાં સુધી રજા આપો અસ્તુ જય હિન્દ